જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા. ચિત્રાવલી સાથે ગાયત્રી નો મહિમા અપાર છે. તે આ મત્સ્ય લોગની કામધેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. ગુરુદેવ પંડિત રામ શર્મા આચાર્યજીએ 24 વર્ષ દરમિયાન લગભગ 200 આર્ય ગ્રંથોનું અન્વેષણ કર્યું હતું. એ ગ્રંથો દ્વારા મોટું રહસ્ય એ મળ્યું કે ગાયત્રી કરતા ચડિયાતી શક્તિ સાધનાના ક્ષેત્રમાં બીજી કોઈ છે જ નહીં. આ ગાયત્રી ચારે વેદોની માતા છે. ભારતીય સંસ્કૃતિના સમગ્ર જ્ઞાન અને વિજ્ઞાનની આધારશિલા આ ગાયત્રી છે. આ જ્ઞાન ગંગામાં સ્નાન કરનાર આત્માના પાપ તાપ નષ્ટ થઈ જાય છે. આજ સુધીમાં પંડિત રામશર્મા આચાર્ય જે 24 લાખનું 24 પુરુષન કર્યા, એ તપસ્યા દ્વારા જે વ્યક્તિગત અનુભવો થયા છે તે દ્વારા તેમની માન્યતા તો દ્રઢ થઈ ગઈ કે જગતની બધી જ સાંસારિક સંપત્તિ કરતા ગાયત્રી ઉપાસના અધિક કિંમતી છે. એ જ રીતે જે વ્યક્તિઓએ અમારા સંરક્ષણ સહયોગ અને માર્ગદર્શનમાં માતાની આરાધના કરી છે, એમના જીવનમાં જે પરિવર્તન થયા છે, જે પરિણામો તેમને પ્રાપ્ત થયા છે, એ જોતા પણ અમારો એ વાત અંગેનો વિશ્વાસ દૃઢ થયો છે કે કદી પણ કોઈ પણ વ્યક્તિની ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી. આ જમાનામાં આનાથી વધારે ફળદાયક સરળ અલ્પશ્રમ દ્વારા સાધ્ય અને હાનિ રહિત સાધના બીજી કોઈ નથી. મહા મહિમા મય સર્વ શક્તિમાન ગાયત્રી માતાનું મહત્વ સમજાવવા અને સાધકોને ધ્યાન ધરવા માટે સહાયતા આપનાર પુસ્તકના જે ચિત્ર બતાવવામાં આવ્યું છે, ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી મહામંત્ર. ગાયત્રી મંત્રના અક્ષરોની પરસ્પર મુદ્રી સ્વર વિજ્ઞાન અને શબ્દશાસ્ત્રના એવા રહસ્યમય આધારે થાય છે કે ફક્ત એના ઉચ્ચારણથી સૂક્ષ્મ શરીરમાં છુપાયેલા અનેક શક્તિ કેન્દ્રો પોતાની મેળે જાગૃત થાય છે. સૂક્ષ્મ શરીરના અંગ પ્રત્યંગોમાં અનેક ચક્રો, ઉપચક્રો, ગ્રંથિઓ, માતૃકાઓ, ઉપત્યકાઓ, ભ્રમણો, મેરુ વગેરે અનેક ગુપ્ત સ્થાનો હોય છે. એ સ્થાનોનો વિકાસ થવાથી તુચ્છ મન એવું મનુષ્યનું પ્રાણી અનંત શક્તિ વાળું બની શકે છે. ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ જે ક્રમથી થાય છે તેનાથી જીભ, દાંત, કંઠ, તાળું, હોઠ, મૂર્ધા વગેરે સ્થાનોમાં એક ખાસ પ્રકારના એવા સ્પંદન ધુજારી થાય છે જે ભિન્ન ભિન્ન શક્તિ કેન્દ્રો સુધી પહોંચી જઈને એમની ઊંઘ ઉડાડીને તેમનામાં ચેતન ઉત્પન્ન કરે છે. આ જ રીતે યોગી લોગ જે કાર્ય કષ્ટ સાધ્ય સાધનાઓ અને તપસ્યાઓ દ્વારા ઘણા લાંબા સમયને અંતે પૂર્ણ કરી શકે છે તેવું મોટું કાર્ય ઘણી સરળ રીતે સફળ ગાયત્રીના જપ કરવાથી ઘણા થોડા સમયમાં જ પૂરું થઈ શકે છે. સાધક અને ઈશ્વરી સત્તા ગાયત્રી માતાની વચ્ચે ઘણું મોટું અંતર છે. એ અંતર ઘણું લાંબુ છે. એ લાંબા અંતરને થોડું કરવાનો માર્ગ આ 24 અક્ષરના મંત્રથી સરળ થાય છે. જેમ દાદરની મદદથી જમીન પર ઉભેલો માણસ છત પર ચડી જાય છે
તે જ પ્રમાણે ગાયત્રીનો ઉપાસક આ જ 24 અક્ષરોના મદદથી ધીમે ધીમે એક પગથિયું કરતો ચડતો ચડતો આગળ વધે છે અને માતાની નજીક પહોંચી જાય છે. ગાયત્રીનો એક એક અક્ષર એક એક સ્વતંત્ર ધર્મશાસ્ત્ર છે. આ અક્ષરોની ટીકા રૂપે જ બ્રહ્માએ ચાર વેદોની રચના કરી અને એમનો અર્થ સમજાવવા માટે ઋષિઓને બીજા ધર્મગ્રંથો રચ્યા. જગતમાં જેટલું જ્ઞાન વિજ્ઞાન ભરેલું છે તે બધું જ બીજ રૂપે આ 24 અક્ષરોમાં ભરેલું છે. એક એક અક્ષરનો અર્થ અને તેના રહસ્ય એટલા બધા છે કે એમને સંપૂર્ણ રીતે જાણવા માટે એક એક આખું જીવન સમર્પિત દેવામાં આવે તો પણ ઓછું ગણાય. આ 24 અક્ષરોના તત્વજ્ઞાનને જે મનુષ્ય જાણે છે તેને માટે આ જગતમાં બીજું કંઈ પણ જાણવા જેવું રહેતું નથી. ગાયત્રી સર્વ મંત્રોમાં મોટો મંત્ર છે. આનાથી મોટો મહાન મંત્ર બીજો કોઈ નથી. જે કાર્ય જગતમાં બીજા કોઈ મંત્ર દ્વારા થઈ શકે છે તે ગાયત્રી દ્વારા પણ ચોક્કસ રીતે થઈ શકે છે. આ મંત્ર દ્વારા વેદોક્ત દક્ષિણ માર્ગીય અને તંત્રોક્ત વામ માર્ગી બંને પ્રકારની સાધના થઈ શકે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ.